स्ट्रोक जिसको कि हम लोग पैरालसिस कहते हैं वो भी होता है इसके साथ साथ कई तरह के कैंसर में भी एयर पॉल्यूशन का योगदान को माना गया है जिसमें कि मूल तौर पर लंग कैंसर प्रोस्टेट कैंसर पेंक्रियाज कैंसर और ब्रेस्ट कैंसर है एयर पॉल्यूशन का हमारे शरीर पर बहुत ही कुप्रभाव पड़ता है अभी तो ये स्टडीज में पाया गया है कि उनतीस प्रतिशत लंग कैंसर की डेथ्स एयर पोल्यूशन से रिलेटेड होती है और इससे स्ट्रोक भी आ, का भी डायरेक्ट रिलेशन है स्टीमिक स्ट्रोक जिसमें ब्लड सप्लाई हमारे ब्रेन को कम हो जाती है उसमें ये देखा गया है कि शॉर्ट एंड लॉन्ग टर्म स्ट्रोक दोनों के चांसेस एयर पोल्यूशन से ज्यादा हो जाते हैं एयर पोल्यूशन हमारी फिजिकल हेल्थ के साथ साथ मेंटल हेल्थ पर भी इफेक्ट डालता है जो एयर पॉल्यूटेंट्स होते हैं ये हमारी ब्लड स्ट्रीम के जरिए हमारी ब्लड वेसल्स को भी नुकसान पहुंचाते हैं ब्लड ब्रेन बैरियर एक बहुत ही सेंसिटिव प्रोटेक्टिव लेयर है जो हमारे ब्रेन के लिए एक शील्ड की तरह काम करती है एयर और इन टॉक्सिन्स की वजह से ये लेयर भी रप्चर हो जाती है जिसकी वजह से हमें न्यूरो इन्फ्लेमेशन न्यूरो ट्रांसमीटर जो ब्रेन के केमिकल्स होते हैं इनके अंदर भी पॉल्यूशन की वजह से चेंज आता है तो अहमदाबाद में रोकचा उखरी रो एमसी अर्बन हेल्थ सेंटर में दर्दियों नसारो जो मिली रो વેવડી ઋતુના કારણે શરદી ખાંસીના રોજના સરેરાશ બે હજાર જેટલા કેસ સામે આવી રહ્યા છે તે ઉપરાંત મચ્છરજન્ય રોગમાં પણ વધારો થયો છે નવેમ્બરના પાંચ દિવસમાં ડેન્ગ્યુના છેતાલીસ કેસ સાદા મેલેરિયાના ત્રેવીસ કેસ ઝેરી મેલેરિયાના છ કેસ નોંધાયા છે આ ઉપરાંત ચિકનગુનિયાનો એક પણ કેસ નોંધાયો નથી ત્યારે છેલ્લા પાંચ દિવસમાં પાણીજન્ય રોગચાળો પણ સામે આવ્યો છે ચિકનગુનિયાનો એક કેસ સામે આવ્યો છે

અને બપોર દરમિયાન એક તડકા જેવી વાતાવરણ અત્યારે હાલમાં જણાવેલ છે જેના અનુસંધાને કોર્પોરેશનના જેટલા પણ હેલ્થ સેન્ટર છે ત્યાં મુખ્યત્વે રેસ્પિરેટરી ઇન્ફેક્શન એટલે કે કફ એન્ડ કોલ્ડના કેસીસ કમ્પેરેટિવલી વધારે જોવા મળી રહ્યા છે તો આ તરફ રાજકોટમાં ડેન્ગ્યુએ ફફડાટ ફેલાવ્યું છે ડેન્ગ્યુના કારણે પાંત્રીસ વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે યુવકને ત્રણથી ચાર દિવસથી તાવ આવતો હતો ત્યારબાદ તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું મૃતક મનપાના ફાયર વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હતો મહીસાગર નદીના રાયકા દોડકા ફ્રેન્ચ વેલમાંથી વડોદરાવાસીઓને દૂષિત પાણી વિતરણના આરોપમાં ખુલાસો થયો છે પાણીમાં કોઈ કેમિકલ ભળ્યું નથી પરંતુ પાણીમાં રહેલી વનસ્પતિ લીલના કારણે પાણીનો રંગ છે રિપોર્ટ સામે આવતા પાલિકાના સત્તાધીશોએ ફ્રેન્ચ મુલાકાત લીધી હતી જ્યાં મેયર કહ્યું હતું કે અમે પાણીની ચકાસણી કરી જેમાં સિત્તેર થી એસી ટકા સુધારો જોવા મળી રહ્યો છે અને આ ઉપરાંત હાલ વણાકમોરીથી સો ક્યુસેક પાણી અને કડાણામાંથી બસો પચાસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે સાથે જળ સંસાધન મંત્રાલયના પણ સતત સંપર્કમાં હોવાનો મેયર

ભૂલ કારણે કોઈક કેમિકલનું નું મિશ્રણ થતું તો નથી ને તે માટેની ખાતરી કરવા માટે ચકાસણી કરવા માટેની પણ ત્યાં રજૂઆત કરવામાં આવી છે એટલે એવું કહી શકાય કે અત્યારે હાલની તારીખે પાણીમાં કોઈ કેમિકલ કન્ટામિનેશન નથી જણાયું પરંતુ આ વેજીટેબલ સોર્સથી આ જે ગ્રીન પિગમેન્ટ આવ્યું છે એ પણ ચિંતા ઉપજાવે એવું છે પરંતુ ટુ થાઉઝન્ડ ટ્વેલ્વના જે પ્લેટિનમ કોબાલ્ટ હેઝન

સામાન્ય રીતે જૂનાગઢ યાર્ડમાં લાભ પાચમ બાદ કપાસની હરાજી શરૂ થાય છે પણ આ વર્ષે કપાસનું ઉત્પાદન વહેલું થતા ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખી દિવાળી પહેલા જ હરાજી શરૂ કરી દેવાઈ છે પ્રથમ દિવસથી માર્કેટિંગ યાર્ડમાં એકસો પચાસ થી વધુ આવી અને ખુલ્લી હરાજીમાં વીસ કિલો કપાસનો ભાવ ચૌદસો થી સોળસો રૂપિયા બોલાયો જે ગત વર્ષ કરતા એકસો પચાસ થી બસ્સો રૂપિયા જેટલો ઓછો છે વેપારીઓનું કહેવું છે કે કપાસ બગડી ગયેલો છે સારી ગુણવત્તા ન હોવાથી ભાવ ઓછા મળી રહ્યા છે બીજી તરફ ખેડૂતો નુકસાન પણ થઈ રહ્યું થોડક ભાવ વધવા જોઈએ કારણ કે ગયા વર્ષ કરતા વર્ષે ઘણા ભાવ દોઢસો રૂપિયા બસો રૂપિયા ભાવ નિશા હોય એવું અમારી દ્રષ્ટિ એમને લાગે છે અને ભાવમાં આ વખતે ખેડૂતને બહુ ઓછા મણિકા ઓછા થયા છે મારી દ્રષ્ટિએ એવું લાગે મને ઉત્પાદન ક્વોલિટી બરાબર નથી માલ થયો નથી અને ભાવ પણ ઓછા છે એટલે ખેડૂતોને બધા અને મજૂરી પણ બહુ વધારે છે ખેડૂતોને ખૂબ માર પડે છે આજે એકંદરે બજાર ઓછી હોય ચૌદ ચોથી સોળસો રૂપિયાના અંદાજિત ભાવ જોવા મળી રહ્યા છે અને કપાસની આવક હજુ તો લાભપાચમ પછી વધવાની જ છે અત્યારે તો હજુ શરૂઆત છે દર વર્ષે અમો લાભપાચમના દિવસે શુભ શરૂઆત કરતા હોઈએ છીએ પણ આ વર્ષે વેપારીઓ અને ખેડૂત મિત્રોની લાગણી અને માગણીને હિસાબે

આ પ્રશ્નોને લઈને ભાવનગર માર્કેટિંગ યાર્ડ તળાજા માર્કેટિંગ યાર્ડ અને મહુવા માર્કેટિંગ યાર્ડની હરાજી સંપૂર્ણપણે બંધ રાખવામાં આવી છે ખેડૂતોની જણસ તો વજન કપાય છે જેના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવે છે

મોટી સંખ્યામાં લારી ધારકો ઉપસ્થિત રહ્યા મનપાના કમિશનર અને પદાધિકારીઓના બેનર સાથે વિરોધ